નું કૌભાંડ છે તો શું હતું, કૌભાંડ ને કેટલા રૂપિયા પકડાયા છે? એમાં એવું છે કે અમદાવાદ જે ટ્રાફિક વિભાગની જે ટ્રોલિંગ ટ્રેનનું જે કામ કરે છે એ લોકો ગેરકાયદેસર રીતે પૈસા પબ્લિક પાસેથી પડાવે છે એવી અમને ઘણી બધી રજૂઆતો મળી કે એ લોકો જે પાવતી આપવી એ પાવતી નહીં આપીને ગેરકાયદેસર રીતે લોકો લાંચ લે છે. આ આધારે અમારા જે ડીવાયએસપી છે અમદાવાદ એકમના મદદનીશ નિયામક કે બી ચુડાસમા સાહેબ એના સીધા સુપરવિઝર પ્રસાદ પોલીસ ઇન્સ્પેક્ટર પ્રસાદે આખી ડિકોયનું આયોજન કર્યું. તો ડિકોયના આયોજનમાં સુભાષ બ્રિજ પોલીસ ચોકી છે સુભાષ બ્રિજ ખાતે એલ ટ્રાફિક ફાઉન્ડેશન પાસે ત્યાં અમે એક અમારો ડિકોયર મોકલ્યો. ડિકોયરની એને ટ્રેનમાં ભરવાની કોશિશ કરી ત્યાંની પાસે પૈસા માગ્યા, જમાદારે સંપત્તિ આપી અને જે આરોપી નંબર બે છે મેહુલ નટવરભાઈ પટેલ એણે એમ કીધું કે 3 અને 4 નંબર ત્યાં બેઠા છે તમને પૈસા આપી દો. એટલે ઉક્કડભાઈ કાલિયાભાઈ વસાવા જે અગાઉ મેડ કોન્સ્ટેબલ છે, મેહુલભાઈ નટવરના ગોયલના કહેવાથી અલ્તાફ રમઝાનભાઈ સિંધીએ 200 રૂપિયા લીધા અને સલીમ અકબરખાન પઠાણે 100 રૂપિયા લીધા. આ બધા પૈસા પણ રિકવર કરવામાં આવ્યા છે. હું આપણા ટીવી માધ્યમ દ્વારા જણાવું છું કે અમદાવાદ શહેરમાં ક્યાંય પણ જો આવા ટ્રોઈંગ મશીનમાં કે ટ્રાફિકમાં પૈસા આવી રીતે લેતા હોય તો અમારા ટોલ ફ્રી નંબર છે 1064, એમાં ચોક્કસથી અમને ફોન કરે, અમે ચોક્કસથી કાર્યવાહી કરીશું. આ જે પકડાયા છે ઉકલભાઈ કાર્યવાહી છે, એમના ઘરની સર્ચ પણ ચાલુ છે અને આમાં વધુ ને વધુ અમે ડિકોઈની કરવાના ચોક્કસથી છીએ. આ બધી પ્રાથમિક તબક્કે છે અમારી તપાસ, આ બધી તપાસ થશે. આ લોકોએ અમે આ જેવી ટ્રેપ થઈ એના પછી અમારી પાસે એક બે મેસેજ પણ આવ્યા છે એવા કે આ લોકોએ અગાઉ અમારી પાસેથી બે રીતે પૈસા લીધેલા છે. અમે ચોક્કસથી તપાસ કરીશું, પુરાવા મળે છે અમે કાયદેસરની કાર્યવાહી ચોક્કસથી કરીશું. કેટલા ટાઈમથી આ કૌભાંડ ચાલતો હતો? કૌભાંડ ને આમાં તો અમારી પાસે ફરિયાદી આવવા જોઈએ, ઘણી બધી રજૂઆતો અમને મળી, એ રજૂઆતના આધારે અમે ઘણી બધી ડિકોઈનો પ્રયત્ન પણ કર્યો. આજે અમારી જે ડિકોઈ પોલીસ ઇન્સ્પેક્ટર પ્રસાદે કરી એમાં અમને સફળતા મળી અને આ 4 આરોપી જે ઉકરભાઈ કાર્યભાઈ વસાવા જે હેડ કોન્સ્ટેબલ છે એ ટ્રાફિક ફાઉન્ડેશનના, મેહુલભાઈ નટવરભાઈ ગોયલ ખાનગી વ્યક્તિ છે અને અલ્તાફભાઈ રમઝાનભાઈ સિદ્ધિ અને સલીમ અકબરખાન પઠાણ, આમ કુલની 4ની ધરપકડ કરી અમે આગળની કાર્યવાહી કરેલ છીએ.